नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हुशेल पाम्या आप सर्वे विद्यार्थियों फरी पाछो हार्दिक स्वागत करूँ छूँ। इलेवंथ साइंस लैक्चर 12 चैप्टर आयनिक संतुलन इंग्लिश में आयनिक इक्विलिब्रियम नाम की ओळखवामां आवे छे। टॉपिक जे छे एमां आपणो आजनो टॉपिक अने लास्ट टॉपिक एज इट इज छे, बराबर छे। आपणो लेशनो लास्ट टॉपिक छे अल्पद्राव्य क्षारनी द्राव्यता एस अने द्राव्यता गुणाकार अचळांक के एस पी, बराबर। तो एना बेस जे पण जोवानुं छे, लास्ट विडियो लैक्चरमां मैं डेफिनेशन एंड ऑल तमने एक्सप्लेन करेलू छे, बराबर छे। पण हजी एना एमसीक्यू प्लस बीजी जे समझ छे बाकी छे जे आपणे आ लैक्चरमां जोशुं, बराबर। चलो तो आपणे शुरुआत करिए। अल्पद्राव्य क्षार कोने कहेवाय, इफेक्ट करता फेक्टर शुं छे, लास्ट लैक्चरमां तमने समझायुं। के एस पी जे छे सॉल्युबिलिटी प्रोडक्ट, के एस पी एनी फॉर्म्युला कई रीते बनावी शकाय ए पण लास्ट लैक्चरमां एक्सप्लेन कर्युं, बराबर छे। तो आजे आपणे एमां वधारे डीपमां जाईशुं, बराबर, अने एक्झाममां पूछायेला केटलाक एमसीक्यू जोईशुं। ચાલો અત્યારે આપણે જે જોવાનું છે, બરાબર, એ છે દ્રાવ્યતાને અસર કરતા પરિબળો, બરાબર છે। મતલબ અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો, એમાં ફર્સ્ટ વન જે છે તમે જોઈ શકો એ આવશે સમાન આયન અસર, કોમન આયન ઇફેક્ટ, ઇંગ્લિશમાં કોમન આયન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે સમાન આયન અસર। હવે શું, ચાલો જુઓ, આમાં ખાસ ધ્યાન આપું જે પણ એક્સપ્લેન કરું છું એની અંદર, ઓકે। સમાન આયનની હાજરીના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઘટે છે, આ સ્ટેટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એને સમજાવેલું છે મેં નીચે, એ આપણે હમણાં જોશું। પહેલાં સ્ટેટમેન્ટ જોવું કે સમાન આયનની હાજરીના કારણે, સમાન એટલે સરખા, એક જ સરખા આયનની હાજરીના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે। આપણે લાસ્ટ ટાઈમ જોઈએ છીએ કે એક તો અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે, બરાબર, એ બહુ ઓછી ક્વોન્ટિટીમાં ડિઝોલ્વ થાય છે, બરાબર। એમાંય જો તમે એવું કરો કે 12 સોલ્યુશનની અંદર હાજર રહેલા 2 આયનો પૈકીનો કોઈ એક આયન એક્સ્ટ્રા નાખી દેશો તો જે ડિઝોલ્વ થયેલા આયનો છે ને, બરાબર છે, એ પાછા મૂળ સોલ્ટ ફોર્મમાં આવી જશે। તો મતલબ જે દ્રાવ્ય થતો ઓછો જથ્થો હતો ને એમાં પણ પાછો ઘટાડો થશે, બરાબર છે। એટલે તમે સમજી શકો કે સમાન આયનની હાજરીના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે। એક તો ઓછું ડિઝોલ્વ થાય છે, એમાં પણ ઓલરેડી જે પ્રેઝન્ટ આયન છે એ પાછો 12 તમે એક્સ્ટ્રા એડ કરો છો, તો વિચારો કે દ્રાવ્યતા પાછી હજી શું થશે, ઘટશે। તો તમે સમજી શકો રિવર્સિબલ પ્રોસેસ છે, કોનો નિયમ લાગતો હશે, લર્સ શેટેલિયર, બરાબર। લર્સ શેટેલિયર જો તમે બહુ સારી રીતે સમજેલા છો તો હું અહીંયા જે એક્સપ્લેન કરું છું ને તો તમે સમજી શકશો, રેડી, ઓકે, આગળ વધીએ। લાસ્ટ ટાઈમ લાસ્ટ વિડીયો લેક્ચરમાં કે એસ પી કોને કહેવાય, કઈ રીતે સમજવાનું છે બધું એક્સપ્લેન કરેલું છે, હવે એના બેઝ ઉપર અહીંયા વર્ક કરવાનું છે। મેં એક એક્ઝામ્પલ લીધેલું છે અલ્પદ્રાવ્ય ક્ષારનું અને એ છે એજીસીએલ સોલિડ, બરાબર। એજીસીએલ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, બરાબર, એને હું વોટરમાં એડ કરીશ તો બહુ ઓછો જથ્થો એક્વિયસ ફોર્મમાં આવશે। હવે આ તમે સમજી શકો કે બહુ ઓછો જથ્થો છે એ ડિઝોલ્વ થશે, પહેલાં તો એક્વિયસ બનશે, પછી રિવર્સિબલી એ સોલિડમાંથી શું બન્યું કહેવાય, એજી પ્લસ એક્વિયસ પ્લસ સીએલ માઇનસ એક્વિયસ, મતલબ જેટલો પણ જથ્થો ડિઝોલ્વ થાય છે એનું 100% શું થઈ ગયું કહેવાય, આયોનાઇઝેશન, ઓકે। તો કેટલા આયન છૂટા પડે છે, એક એજી પ્લસ અને એક સીએલ માઇનસ, ઓકે। તો વિચાર એવું ધારી લ્યો કે એજી સીએલ જે છે એ તમે 5 લ્યો છો, બરાબર છે, એમાંથી ફક્ત 0.0002 જેટલો જથ્થો ડિઝોલ્વ થાય છે, બહુ ઓછી ક્વોન્ટિટી, તો એ જેટલો પણ ડિઝોલ્વ થયો ને એટલામાંથી શું બની જશે, આયન બની જશે, બરાબર। તો 0.0002 જે પણ જથ્થો ડિઝોલ્વ થયો, બરાબર છે, એટલો જથ્થો છે એ એજી પ્લસ અને સીએલ માઇનસમાં કન્વર્ટ થઈ ગયો છે। હવે આગળ શું થશે, ચાલો જો અહીંયા લખાણ છે એમાં, જો તે દ્રાવણ દ્રાવક સીએલ માઇનસવાળું ધરાવતું હોય તો, હવે એવું વિચારીએ કે તમે જે દ્રાવક લીધેલું છે ને એજીસીએલ સોલિડને ડિઝોલ્વ કરવા માટે, એ દ્રાવક ઓલરેડી પહેલેથી શું ધરાવે છે, સીએલ માઇનસ, મતલબ ઇનકેસ વિચારીએ કે સીએલના સોલ્યુશનમાં તમે એજીસીએલને ડિઝોલ્વ કરો છો, કે સીએલ બરાબર એક્વિયસ સોલ્યુશન છે, એ તમે શું એના તરીકે લઈ લ્યો છો, દ્રાવક તરીકે, કોના માટે, એજીસીએલ સોલિડ માટે। હવે કોઈ ઘન પદાર્થને ડિઝોલ્વ કરવો હોય તો દ્રાવક તો જોઈએ, દ્રાવક તરીકે માઇન્ડમાં નોર્મલી વિચાર એક જ આવે કે વોટર હોય, જરૂરી નથી, બરાબર છે। અત્યારે આપણે શું લીધું, કે સીએલનું જલીય દ્રાવણ જે છે એમાં આપણે એજીસીએલ સોલિડને ડિઝોલ્વ કરવો છે, બરાબર છે, કે સીએલ કમ્પ્લીટલી સોલ્યુબલ સોલ્ટ છે, ઓકે,
तो के सी एल नू सॉल्यूशन लीधु वॉटर में, एम हजी सी एल सॉलिड नाखी हे, तो तुम विचारो कि पहले थी क्यों आयन प्रेजेंट है, सी एल माइनस। ओके, एम तुम अल्पद्रव्य क्षार क्यों नाखो छो, एजी सी एल, तो एम सी एल माइनस है, बे सामन आयन भेगा थे सॉल्यूशन में, बे सामन आयन भेगा थाई छे। ओके, आग जो है, जो ते द्रावण द्रावक सी एल माइनस धरावत हो तो નીપજ બાજુ સીએલ માઇનસનું પ્રમાણ વધી જતાં, સમજી લો, નીપજ બાજુ સીએલ માઇનસની કોન્સન્ટ્રેશન શું થશે, વધે છે, શું કામ, કારણ કે ઓલરેડી કે સીએલમાં સીએલ માઇનસ તો છે જ, અને તમે હજી સીએલ નાખો છો તો એનો જેટલો પણ જથ્થો ડિઝોલ્વ થશે, બરાબર છે, એ જથ્થામાં બે આયનો અને સોલિડ ફોર્મ વચ્ચે શું સ્થપાયેલું હોય છે, સંતુલન, એ સંતુલનમાં સીએલ માઇનસનું પ્રમાણ જે છે એ સોલ્યુશનની અંદર દ્રાવકમાં સીએલ માઇનસ પ્રેઝન્ટ હોવાથી શું થઈ જશે, વધી જશે, તો શું વધી કહેવાય, નીપજ વધે છે, બરાબર, હવે નીપજ વધી જાય છે તો સીધી વાત છે કે નીપજ વધશે તો સંતુલન જે છે સંતુલન ખોરવાઈ જશે, તો લ શેટેલિયના સિદ્ધાંત પ્રમાણે પ્રણાલી સંતુલન ફરી પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે, તો સીધી વાત છે ને કે સીએલ માઇનસને ઘટાડવાનો પ્રયત્ન થશે, હવે વિચારો સીએલ માઇનસ ઘટે કઈ રીતે, જો એ સીએલ માઇનસ છે જે એક્સ્ટ્રા એજી પ્લસ સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું શું બનાવવા માંડે, એજી સીએલ સોલિડ, અને એજી સીએલ સોલિડ બને મતલબ દ્રાવ્યતા શું થઈ ગઈ, ઘટી ગઈ, મતલબ આટલો જે જથ્થો ડિઝોલ્વ થયો હતો ને, બરાબર, સમાન આયન અસરના કારણે એ જથ્થામાં હજી પણ શું થશે, ઘટાડો, ડિઝોલ્વ થવાનું જે પ્રમાણ છે એ ઓછું થઈ જશે. ઓકે, ફરી પાછું, જો તે દ્રાવણ મતલબ એજી સીએલનું કે સીએલમાં જે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણનો દ્રાવક આપણો કે સીએલ છે એ સીએલ માઇનસ ધરાવતું હોય તો નીપજ બાજુ સીએલ માઇનસનું પ્રમાણ વધી જતાં, નીપજ બાજુ સીએલ માઇનસનું પ્રમાણ વધી જતાં સંતુલન ખોરવાશે, અને તેને પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુથી, હવે એને તો પુનઃ પ્રસ્થાપિત કરવું પડશે, બરાબર, તો જ સંતુલન જે છે પાછું પ્રસ્થાપિત થાય અને સંતુલન અચળાંક અચળ બનશે, તો પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુથી સંતુલન પ્રતિગામી દિશામાં ખસે છે, શોર્ટ ટાઈમ માટે શું થઈ જશે, પ્રતિગામીનો વેગ વધી જશે અને પુરોગામીનો વેગ શું થશે, ઘટી જશે, બરાબર, આથી એજી પ્લસ અને સીએલ માઇનસ પુનઃ જોડાઈને એજી સીએલ સોલિડ બનાવવા માંડે છે, સીધું મેં તમને કીધું એમ કે સીએલ માઇનસનું પ્રમાણ વધી ગયું છે સમાન આયન અસરના કારણે, સમાન આયન એટલે દ્રાવકમાં પણ સીએલ માઇનસ છે અને જે સોલ્ટ એડ કર્યો એમાં પણ સીએલ માઇનસ છે, તો સમાન આયન ભેગા થયા, એ સમાન આયનની હાજરીના કારણે નીપજ બાજુ આયન જે છે એની કોન્સન્ટ્રેશન અચાનકથી વધી જાય છે, બરાબર છે, જેને ઓછી કરવા માટે લો શેટેલિયર પ્રમાણે એજી સીએલ પાછું બનવા માંડે છે સોલિડ ફોર્મમાં, બરાબર, એક્વિયસમાં જે હતું ભેગું થઈને શું બનવા માંડશે, સોલિડ, આથી એજી પ્લસ અને સીએલ માઇનસ પુનઃ જોડાઈને એજી સીએલ સોલિડ બનાવવા માંડે છે, કારણ કે વીઆર ગ્રેટર ધેન શું થઈ જશે, વીએફ, શોર્ટ ટાઈમ માટે પ્રતિગામીનો વેગ ઇઝ ગ્રેટર ધેન પુરોગામીનો વેગ થઈ જશે, આમ એજી સીએલના દ્રાવ્ય અણુઓની સંખ્યા શું થાય છે, ઘટે છે, સીધી વાત છે કે આ જે ડિઝોલ્વ થયેલા અણુઓની સંખ્યા છે, બરાબર, એ ઘટી જશે, કારણ કે એમાંથી શું બનવા માંડ્યું, એજી સીએલ સોલિડ, એટલે કે દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે, તો આખું તમને વિથ એક્ઝામ્પલ આપણે જોયું કે કોમન આયન ઇફેક્ટ શું છે, જો કહી દઉં કે આ કોમન આયન ઇફેક્ટ જે છે એનો ઉપયોગ ક્યાં થશે, બરાબર, ઉપયોગ જે તમે કરશો લેબમાં જ્યારે તમે ઇનઓર્ગેનિક એનાલિસિસની પ્રોસેસ કરો છો, બરાબર, ઇનઓર્ગેનિક એનાલિસિસ શું, તો તમને ટીચર જે છે એ કોઈ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આપી દે, બરાબર છે, અને પછી પૂછે કે તમે પ્રયોગ કરો અને જણાવો કે આમાં ધનાયન કયો છે અને ઋણાયન કયો છે, બરાબર છે, તો બહુ પ્રોપર જો એનાલિસિસ કરવું હોય તો એના માટે સમૂહ પાડેલા છે, ધનાયન ગોતવા માટે સમૂહ જે પાડેલા છે એ સમૂહની અંદર જ્યારે ટેસ્ટ કરવા માટે કેમિકલ એડ કરવાના હોય આપણે આપેલા સોલ્યુશનમાં, એ કેમિકલ એવી રીતે એડ કરવામાં આવે છે કે જેમાં સમાન આયન અસરનો ઉપયોગ થાય છે અને અવક્ષેપણ પ્રેરિત થાય છે, બરાબર છે, તો એ જ્યારે તમે લેબમાં ઇનઓર્ગેનિક એનાલિસિસ કરશો ત્યારે વધારે પ્રોપર સમજશો, બરાબર, આ તો મેં તમને સમજાવ્યું કે કઈ જગ્યાએ તમે યુઝ કરો છો કોમન આયન ઇફેક્ટ, રેડી, ચાલો, તો આ જે કોમન આયન ઇફેક્ટ છે એના બેઝ ઉપર એક દાખલો છે, આપણે એ દાખલો જોઈએ, ચાલો, પ્રોપર ધ્યાન આપવું કારણ કે એક્ઝામની અંદર આ ટાઈપના સમ પૂછાઈ ગયા છે, બરાબર છે, એટલે તમને આ કરાવું છું, પ્રોપર ધ્યાન આપો, 10^-2 મોલર પોટેશિયમ ઓક્સેલેટમાં, જો એક્ઝામની અંદર ફોર્મ્યુલા આપે એ જરૂરી નથી, બરાબર છે, હા, 12th ફિનિશ થાય ત્યાં સુધીમાં જેટલી પણ ફોર્મ્યુલાસ આવતી હોય એની એક બુક બનાવો, બરાબર છે, એટલે તમારા માટે એટલું ડિફિકલ્ટ નથી કે ભાઈ એ લોકો તમને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા નથી આપતા ઓર કેમિકલ ફોર્મ્યુલા નથી આપતા, ખાલી નામ આપે છે, બરાબર છે, તો તમે કામ કરી શકો,
ओके, तो जेटली वस्तु आपेली छे ने आपणे दर्शावता जईए। चलो प्रॉपर ध्यान आपो, 10^-2 मोलर पोटेशियम ऑक्सेलेट में बनावेला मतलब आ शू हे द्रावक हे, एम को सोल्यूशन बनावा सिल्वर ऑक्सेलेट ना द्रावण में। रेडी, 10^-2 मोलर शू है पोटेशियम ऑक्सेलेट, ये आप शू है द्रावक है, बराबर है। मां बनावेला सिल्वर ऑक्सेलेट, आ सिल्वर ऑक्सेलेट आप शू है द्रव्य, अल्प द्रव्य क्षार है, अल्प द्रव्य क्षार है। रेडी, सिल्वर नो सॉल्ट हो तो अल्प द्रव्य हो सीवाय के नाइट्रेट सॉल्ट, ये काले समझायु तू। तो सिल्वर ऑक्सेलेट ना द्रावण में सिल्वर ऑक्सेलेट नी द्राव्यता एस, आप शू शोधवानू छे द्राव्यता एस शोधो। सिल्वर ऑक्सेलेट नो केएसपी केटलो आपेलो छे, 10^-10। रेडी, तो केएसपी ने एवं तमने आपी देने मोस्टली एस पूछवामां आवशे, बराबर छे, पण डायरेक्टली जरूरी नथी के फॉर्म्युला मूकी आपणे एस मळी जाय, आवुं पण होई शके ने, कॉमन आयन इफेक्ट वालू, बराबर। चलो आम द्रावक लखीए तो 10^-2 मोलर पोटेशियम ऑक्सेलेट ने लखाए K2C2O4। आ पोटेशियम ऑक्सेलेट है, केटला आयनों धरावे छे तो ये पण कही दो, एटले तमने ख्याल आवशे, एक के प्लस है, ओके, 2 मोल्स ऑफ, कारण के नीचे बे है, एंड आखो ऋण आयन है C2O4 2-, आने ऑक्सेलेट आयन कहवाय, शू कहवाय, ऑक्सेलेट आयन। तो तमे विचारी शको कि आपणो जे द्रावक छे ने 10^-2 मोलर, बराबर छे, ए K2C2O4 छे जे अल्पद्राव्य क्षार नथी पण संपूर्ण द्रव्य छे, बराबर, एनुं केवुं सोल्यूशन लीधेलुं हशे, एक्वियस, बराबर। तो तमे समझी शको कि एनुं आ जे द्रावक छे एमां ऑलरेडी सोल्यूशनमां के प्लस अने ऑक्सेलेट आयन प्रेजेंट छे, बंनेनी कॉन्सन्ट्रेशन केटली थाय, आनी जेटली होय ने एटली जा बंनेनी थाय, हुं काम, कारण के संपूर्ण द्रव्य छे तो 100% आयोनाइजेशन थाय, बराबर, तो जेटलू मूल पदार्थ होय ने एटला ज आयनो छूटा पड़े, बराबर। तो आ 2×K+ नुं आखू सहियारू 10^-2 मोलर थशे, अने ऑक्सेलेट आयन केटला हशे, 10^-2 मोलर हशे। तो तमे विचारी शको कि आपणुं जे द्रावक छे द्रावकमां ऑलरेडी पहेलेथी ऑक्सेलेट आयन 10^-2 मोलर प्रेजेंट छे, अने हवे तमे शुं करवाना छो, हवे तमे आ जे पोटेशियम ऑक्सेलेट द्रावक छे एमां शुं नाखवाना छो, सिल्वर ऑक्सेलेट नाखवाना छो, जे संपूर्ण द्रव्य नहीं पण केवो क्षार छे, अल्प द्रव्य क्षार छे, बराबर। तो आजे पोटेशियम ऑक्सेलेटनुं सोल्यूशन छे एमां सिल्वर ऑक्सेलेट नाखवानुं छे, बराबर। हवे सिल्वर ऑक्सेलेट शुं लखाय, Ag2C2O4, बराबर, पण आ केवो क्षार छे, अल्पद्राव्य क्षार छे, अल्पद्राव्य क्षार, एनुं संपूर्ण आयनीकरण मतलब संपूर्ण एनो एमां डिजोल्व थवું पॉसिबल नथी, बहु ओछी क्वांटिटी में डिजोल्व थशे, बराबर। तो आनी जे प्रोसेस तमे दर्शाओ ए तमारे केवी बतावी पड़े, रिवर्सिबल, Ag2C2O4 रिवर्सिबल, 2 મોલ્સ ઓફ Ag+ C2O4 2-, કયો આયન આવશે, ऑक्सेलेट आयन। तो तम समझी शको कि द्रावक में ऑलरेडी पहले थी ऑक्सेलेट आयन केटला मोलर प्रेजेंट है, 10^-2 मोलर प्रेजेंट है। बीजू के आपणे जे अंदर सॉल्ट नाखीए छीए अल्पद्राव्य क्षार एमां पण ऑक्सेलेट आयन प्रेजेंट है, हवे एनी कॉन्सन्ट्रेशन केटली छे, बराबर, तो एनी कॉन्सन्ट्रेशन आपणे केटली राखवानी छे, एस, कारण के अल्पद्राव्य क्षार जे छे, बराबर छे, एमांथी जेटला पण आयनो छूटा पड़े एने हमेशा एनाथी दर्शावाय एस, एस जे छे एनी जे कॉन्सन्ट्रेशन होय एने द्राव्यता कहेवाय, बराबर, सॉल्युबिलिटी। तो आ एस आवशे अने आ केटला आवशे, 2S आवशे। रेडी, तो तमे विचारो कि सॉल्युशननी अंदर ऑक्सेलेट टोटल केटला थया, बराबर, चलो विचारो अने पछी आपणे आगळ वधीए, बराबर। तो तमे समझी शको कि सॉल्युशननी अंदर टोटल जे ऑक्सेलेट थाय छे ए ऑक्सेलेट 10^-2+S थशे। હવે આવું તો તમે સમજી શકો છો, એ પણ એક્સપ્લેઇન કરું છું એના બેઝ ઉપર, બરાબર છે। તો ફરી પાછું કહી દઉં કે આપણી પાસે જે દ્રાવક હતું, દ્રાવકમાં ઓલરેડી 10^-2 મોલર ઓક્સેલેટ આયન હતા, એમાં તમે અલ્પદ્રાવ્ય ક્ષાર સિલ્વર ઓક્સેલેટ નાખો છો, જેમાંથી સિલ્વર આયન પ્લસ ઓક્સેલેટ આયન છૂટા પડશે, તો તમે વિચારી શકો કે ઓક્સેલેટ ટોટલ કેટલા થાય, મતલબ કોન્સન્ટ્રેશન ઓફ C2O4 2-, ઓક્સેલેટ આયનની ટોટલ કોન્સન્ટ્રેશન કેટલી થશે, તો 10^-2+S। હવે વિચારો કે સંપૂર્ણ દ્રાવ્ય ક્ષાર હોય, બરાબર છે, એને તમે ડિઝોલ્વ કરો, એમાંથી જો ઓક્સેલેટ આયન છૂટા પડતા હોય તો એની કોન્સન્ટ્રેશન, અને અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે એને ડિઝોલ્વ કરો અને એમાં જે ઓક્સેલેટ આયન છે ને એની કોન્સન્ટ્રેશનમાં કોની વધારે હોય,
સંપૂર્ણ દ્રાવ્ય ક્ષારવાળા ઓક્સેલેટની વધારે હોય કે પછી અલ્પદ્રાવ્ય ક્ષારવાળા ઓક્સેલેટની? સીધી વાત છે, તમે સમજી શકશો વધારે ડિઝોલ્વ કોણ થાય. સંપૂર્ણ દ્રાવ્ય હોય તે તો એની કોન્સન્ટ્રેશન બહુ જ વધારે હોય. કોના કરતાં? અલ્પદ્રાવ્ય ક્ષારમાંથી છૂટા પડતા ઓક્સેલેટ કરતાં. તો સીધું તમે અહીંયા એમ કહી શકો, સાંભળજો, કે સંપૂર્ણ દ્રાવ્ય સી ટુ ઓ ફોર માઇનસ ટુ, આપણે કે ટુ કરીએ, કે ટુ સી ટુ ઓ ફોરમાંથી છૂટા પડતા ઓક્સેલેટ, એટલે સી ટુ ઓ ફોર ટુ માઇનસની સાંદ્રતા ઇઝ વેરી 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 ગ્રેટર ધેન, મતલબ આ 10^-2 જે છે બરાબર, એ બહુ જ વધારે છે કોના કરતાં? એસ કરતાં. તો સંપૂર્ણ દ્રાવ્ય કે ટુ સી ટુ ઓ ફોરમાંથી છૂટા પડતા ઓક્સેલેટની સાંદ્રતા ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન અલ્પદ્રાવ્યક્ષાર. શું આવશે? કયો? એ જી ટુ સી ટુ ઓ ફોરમાંથી છૂટા પડતા સી ટુ ઓ ફોર ટુ માઇનસ ની સાંદ્રતા બરાબર. તો તમે સીધું એમ કહી શકો કે 10^-2 મોલર ઇઝ વેરી 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 ગ્રેટર ધેન એસ છે. તો એસને શું કરી શકાય? અવગણી શકાય. અને આખા સોલ્યુશનમાં સી ટુ ઓ ફોર માઇનસ ટુની કોન્સન્ટ્રેશન કેટલી લઈ શકાય? 10^-2 બરાબર. માટે એસને અવગણતા કોન્સન્ટ્રેશન ઓફ સી ટુ ઓ ફોર માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઓનલી 10^-2 મોલર. મતલબ કોઈપણ જગ્યાએ જો તમે હવે ઓક્સેલેટ આયનની કોન્સન્ટ્રેશન મૂકવા માંગતા હોય તો તમારે એસ લેવાનું નહીં થાય. શું લેવાનું થશે? 10^-2 મોલર, એ કોઈ પણ જગ્યાએ હોય બરાબર, આ સોલ્યુશન માટે. રેડી? તો આને કોમન આયન ઇફેક્ટ કહેવાય. રેડી, આગળ જોઈએ. હવે આપણે કે એસપી કોના માટે લખવાનો છે? એ જી ટુ સી ટુ ઓ ફોર માટે કે એસપી આપેલો જ છે, એસ ફાઇન કરવાનો છે. પણ ફોર્મ્યુલા તો કે એસપીની જ બનશે. અહીંયા કે એસપી એ જી ટુ સી ટુ ઓ ફોરનો આપેલો છે 10^-10, આપણે એસ શોધવાનો છે બરાબર. તો ધ્યાન આપો, અહીંયા એ જી ટુ સી ટુ ઓ ફોર રિવર્સિબલ પ્રોસેસ ટુ મોલ્સ ઓફ એ જી પ્લસ, અહીંયા શું આવશે? સી ટુ ઓ ફોર ટુ માઇનસ. ઓકે, અહીંયા આવશે 2s, અહીંયા આવશે s બરાબર. પણ આ એસની જગ્યાએ હવે આપણે શું લેવાનું છે? 10^-2 મોલર. સીધી વાત છે, આનું કેએસપીની ફોર્મ્યુલા બનાવીએ. ચાલો, કેએસપી ઇઝ ઇક્વલ ટુ કોની કોન્સન્ટ્રેશન આવશે? કોન્સન્ટ્રેશન ઓફ એજી પ્લસ મલ્ટીપ્લાય કોન્સન્ટ્રેશન ઓફ સી ટુ ઓ ફોર માઇનસ ટુ. અને આ તમને આવડવું જોઈએ કારણ કે કાલે આપણે જોઈ ગયા છીએ બરાબર છે. ચાલો, એજી પ્લસનું શું લખવું જોઈએ? 2s નો સ્ક્વેર, યાદ છે ને કે તત્વયુગમિતીય ગુણાંક છે એ મલ્ટિપ્લિકેશનમાં આવે અને ઘાતમાં પણ જશે. તો 2s નો સ્ક્વેર મલ્ટીપ્લાય કેટલા આવશે? 10^-2, યાદ છે ને શું કીધું હમણાં થોડી વાર પહેલાં? કેએસપી કેટલો આપેલો છે? 10^-10 આપેલો છે બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળ શું જોઈએ? એ તો આપણે અહીંયાથી આગળ વધીશું. રેડી? ઓકે, ચાલો, અહીંયા આપણી પાસે છે 10^-10 ઇઝ ઇક્વલ ટુ 4s² શા માટે? કારણ કે તમે જોઈ શકો 2s² છે. ઓકે, તો 4s² થશે ને મલ્ટીપ્લાય 10^-2. ઓકે, તો આપણે 4s² ને કરતા બનાવીએ. ચાલો, 4s² ઇઝ ઇક્વલ ટુ 10^-10 ડિવાઇડેડ બાય 10^-2 થશે. તો 4s² ઇઝ ઇક્વલ ટુ 10^-2 કેટલા થઈ જશે? 8. ઓકે, s² ઇઝ ઇક્વલ ટુ 1/4 આવશે, આ 4 નીચે જશે, મલ્ટીપ્લાય 10^-2 કેટલી ઘાત આવશે? 8. 1/4 એટલે કેટલા થશે? 0.25. ઓકે, s² ઇઝ ઇક્વલ ટુ 0.25. ઓકે, ઇન્ટુ 10^-8 એન્ડ અવર s ઇઝ ઇક્વલ ટુ √ 0.25 મલ્ટીપ્લાય 10^-8 ઘાત એન્ડ s ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0.5 ગુણ્યા 10^-4 ઘાત થશે. અને s ઇઝ ઇક્વલ ટુ થશે 5 × 10^-5 ઘાત. અને આ આપણો આન્સર છે. દ્રાવ્યતા હંમેશા કયા યુનિટમાં રાખવાની? મોલારિટી બરાબર છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર.
બરાબર. તો આજે મેં તમને એક્સપ્લેન કર્યું ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર મેં તમને કીધું એમાંના 20 ક્વેશ્ચન પૂછાય છે, મીન્સ કે એમસીક્યુ પૂછાય છે, તમારે આટલી ગણતરી બતાવવી પડે. મેં તો તમને સમજાવવા માટે આ ઘણી બધી વસ્તુ એક્સપ્લેન કરી. એક્ઝામમાં તમારે એવું કોઈ એક્સપ્લેનેશન નથી કરવાનું, ડાયરેક્ટલી તમને જે સમજાયું કે સમાન આયનમાં જે ઓલરેડી સંપૂર્ણ દ્રાવ્યની કોન્સન્ટ્રેશન હોય એ જ કોન્સન્ટ્રેશન આપણે આના ઇક્વેશનમાં એડ કરી દેવાની, બરાબર છે. એસને એના માટે શું કરી દેવાનું, અવગણી દેવાનું. એટલે આપણને બીજો જે આયન છે બરાબર, એના એસના બેઝ ઉપર આખા કમ્પ્લીટ અલ્પદ્રાવ્ય ક્ષારનો શું મળી જશે, એસ મળી જશે. રેડી? તો આજે છે એ કોમન આયન ઇફેક્ટ હતી, બરાબર છે. ચાલો હવે વધારે આગળ વધીશું, મતલબ બીજે ટોપિક ઉપર જઈશું. ચાલો હવે બીજો જે ટોપિક છે, ટોપિકની અંદર ચાલો પહેલાં તો આ સમ જોઈએ, બરાબર. ઓકે, આપણને કહેવામાં આવે છે કે તમને 10^-5 મોલર NaCl અને 10^-8 મોલર AgNO3 દ્રાવણ આપવામાં આવેલ છે. તેના 1:1 સમાન કદ, આ શબ્દ હરખાઈ ધ્યાનમાં રાખો, સમાન કદને મિશ્ર કરવામાં આવે છે. અનુમાન લગાવો કે AgCl અવક્ષેપન થશે કે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે અત્યારે લેવાનું નથી, આના પહેલાં બીજો એક ટોપિક જોવાનો છે. ઓકે, આ આગળ લેવાઈ ગયો છે, ચાલો એ પછી જોશું. પહેલાં અહીંયા આવીએ. ઓકે, આ પ્રોપર છે. સેકન્ડ નંબરનો ફેક્ટર જોઈએ કે જ્યારે એક જ દ્રાવણમાં બે અલ્પદ્રાવ્ય ક્ષારો હાજર હોય ત્યારે. વિચારો, આગળનું જે મેં એક્સપ્લેન કર્યું ને, એમાં એક સંપૂર્ણ દ્રાવ્ય ક્ષારનું સોલ્યુશન હતું, એમાં એક જ અલ્પદ્રાવ્ય ક્ષાર નાખેલો હતો. હવે કન્ડિશન જુદી છે. કન્ડિશન એવી છે કે સોલ્યુશન એક છે, એમાં બે અલ્પદ્રાવ્ય ક્ષારો હાજર છે. કેટલા? બે, બરાબર. ત્યારે એક સાથે રહેલા બંને ક્ષારોની દ્રાવ્યતા શોધવી હોય તો શું કરી શકાય, બરાબર છે. એની વાત આપણે કરવાની છે. તો એના માટે આપણે એક બહુ સરસ એક્ઝામ્પલ છે, બરાબર છે, એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું. પ્રોપર ધ્યાન આપવું. અહીંયા મેં એવું કીધેલું છે કે આપણી પાસે એક જ સોલ્યુશન છે, એક જ સોલ્યુશનમાં બે અલ્પદ્રાવ્ય ક્ષાર છે. હવે બંને અલ્પદ્રાવ્ય ક્ષારની શું શોધી શકાય? દ્રાવ્યતા. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ જોવાનું છે. ચાલો, એક જ દ્રાવણ, એક દ્રાવણ, બરાબર, એક દ્રાવણમાં કેટલા અલ્પદ્રાવ્ય ક્ષાર હશે? બે. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે લેવાના છીએ બે અલ્પદ્રાવ્ય ક્ષારમાં ફર્સ્ટ સિલ્વર થાયોસાયનેટ, સિલ્વર થાયોસાયનેટ. જો એક્ઝામની અંદર એ લોકો તમને કેમિકલ ફોર્મ્યુલા નહીં પણ આપે. હવે સિલ્વર એટલે બધાને ખબર હજી, થાયોસાયનેટ, થાયોસાયનેટને શું કહેવામાં આવશે? તો SCN-, તો AgSCN, આને કહેવાય સિલ્વર થાયોસાયનેટ. ઓકે, એની ફોર્મ્યુલા છે. સેકન્ડ અલ્પદ્રાવ્ય ક્ષાર જે સોલ્યુશનની અંદર છે એ છે સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર બ્રોમાઇડ. ઓકે, ફોર્મ્યુલા બનશે AgBr. આ તો તમને આવડી જશે. તો એક જ સોલ્યુશન છે, બંનેમાં એક જ સોલ્યુશન છે અને એમાં બે અલ્પદ્રાવ્ય ક્ષાર છે. બંને કેવા છે? અલ્પદ્રાવ્ય. આ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઓકે, એન્ડ આ જે છે એ પણ શું છે? અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઓકે, ચાલો, બંને અલ્પદ્રાવ્ય ક્ષારની શું શોધવાની છે આપણે? દ્રાવ્યતા. પણ બંનેના KSPની જરૂર પડશે, જે આપણી પાસે હોવો જોઈએ. તો KSP ઓફ સિલ્વર થાયોસાયનેટ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 10^-12 છે. ઓકે, આ તો આપી દેશે એ લોકો. એન્ડ આ જે સિલ્વર બ્રોમાઇડ છે એનો KSP કેટલો છે? તો 5×10^13 છે. રાઈટ, ફરી પાછું, એક સોલ્યુશન, બે અલ્પદ્રાવ્ય ક્ષાર, બરાબર છે, એક સિલ્વર થાયોસાયનેટ એન્ડ સેકન્ડ વન ઇઝ સિલ્વર બ્રોમાઇડ. ઓકે, બંને માટે KSPની પ્રાઇસ આપેલી છે. હવે શું? બંનેની દ્રાવ્યતા જોઈએ છે. એસ ફોર સિલ્વર થાયોસાયનેટ એન્ડ એસ ફોર AgBr ? ઓકે, આ બંને જોઈએ છે. તો શું કરી શકાય, બરાબર છે? ચાલો પ્રોપર ધ્યાન આપો. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ઇક્વેશન પર જવું પડશે, બરાબર. તો બે ભાગ જ કરી દઈએ એટલે તમે એને સમજી શકો. રેડી? ઓકે, ફર્સ્ટ લખીએ AgSCN સિલ્વર થાયોસાયનેટની રિએક્શન, તો એમાંથી કેટલા આયન છૂટા પડશે? બે. Ag+ aqueous + SCN-aqueous, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આવું તમે ગુજરાત બોર્ડમાં બિલકુલ જોયેલું નથી, બરાબર છે. તો ઘણા લોકો છે ને એ લેવલ જે છે ગુજરાત બોર્ડના લેવલનું જ માઇન્ડ રાખીને આ બધી વસ્તુ સમજે છે. તો થોડું વધારે વિચારતા થાઓ, બરાબર છે, તો તમે પ્રોપર કામ કરી શકશો.
રેડી? ગુજરાત બોર્ડમાં તમે સમજી ગયા એટલે આ વસ્તુ થોડુંક એનાથી અપ લેવલનું પછી સમજવાનું. ઓકે, તો એક તો આ રિએક્શન છે આપણી પાસે. હવે આપણે શું કરીશું, જો હું એસ જ રાખીશ ને બંનેમાં તો કન્ફ્યુઝન થશે, બરાબર છે, કે આપણે કોની વાત કરીએ છીએ. રેડી? ઓકે, તો આપણે થોડું ચેન્જ કરશું પણ આનું પણ ઇક્વેશન લખી દઈએ પછી. ચાલો, એ જી બી આર નોર્મલી સોલિડ, ઓકે આ પણ સોલિડ છે, રિવર્સિબલ પ્રોસેસ, એ જી પ્લસ એક્વિયસ પ્લસ શું આવશે, બી આર માઇનસ એક્વિયસ. ઓકે ચાલો, હવે જે સમજાવું એમાં ધ્યાન આપવું કે આ તો પાછું કોમન આયન ઇફેક્ટવાળું એવું સમજો કઈ રીતે, કે લાસ્ટ સમ ઓર જે એક્સપ્લેનેશન કહી આમાં જ તમને આ જ વિડીયો લેક્ચરમાં હમણાં, તો એમાં તમે જોતા હતા કે કે સીએલનું સોલ્યુશન હતું, એમાં આપણે એ જી સીએલ નાખ્યું તો સીએલ સીએલ જે માઇનસ આયન છે એ ભેગા થયા, બરાબર છે, તો સીએલ માઇનસની કોન્સન્ટ્રેશન જે છે એ વધી ગઈ હતી, એને કોમન આયન અસર કહેવાય. તો અત્યારે તમે એક જ દ્રાવણ લીધેલું છે, એમાં બે અલ્પદ્રાવ્ય ક્ષાર છે પણ બંનેમાં એક આયન સેમ છે. ઓકે, એન્ડ ધેટ વન ઇઝ એજી પ્લસ. એજી પ્લસ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો સીધી વાત છે કે જો હું આ બંનેની કોન્સન્ટ્રેશન એક્સ એન્ડ એક્સ રાખું, બરાબર, એસ એસ નોર્મલી લેવાય પણ આપણે બંને જગ્યાએ એસ એસ લઈશું તો કન્ફ્યુઝન થશે, બરાબર છે, એટલે એક્સ એક્સ, તો અહીંયા શું લઈ શકાય, વાય એન્ડ વાય. બટ તમે સમજી શકો કે અહીંયા હું ખાલી એક્સ ના લખી શકું, મારે શું લખવું જોઈએ, એક્સ પ્લસ આવડો આ વાય સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે, બરાબર છે, જો માઇન્ડ ચાલવું જોઈએ, કારણ કે આની આગળનું જે સમ આપણે સમજ્યા છે, બરાબર છે, એમાં હું લખતી હતી 10^-2 પ્લસ એસ, પછી આપણે યાદ હોય તો એસને અવગણી દીધા અને ખાલી 10^-2 મૂલ્ય લીધું. એની જેમ અહીંયા હું પહેલાં એક્સ એક્સ, કારણ કે આના માટે સ્પેશિયલી એક્સ એક્સ લઈ લઉં છું, આના માટે સ્પેશિયલી વાય વાય લઉં છું, પણ સોલ્યુશનની અંદર એજી પ્લસ ટોટલ કેટલા છે, એક્સ પ્લસ વાય છે, થાય ને, આ એક્સ આ વાય બંને ભેગા થઈને, તો મારે બંને જગ્યાએ એક્સ પ્લસ વાય લખવું પડે, બરાબર છે. તો અહીંયા એસસીએન માઇનસ તો એક જ છે એક્સ, બરાબર, બી આર માઇનસ પણ એક છે વાય, તો એ તો એસ ઇટ ઇઝ રહેશે, બરાબર. ચાલો આગળ વધ્યા, હવે આ જે છે બરાબર એના કેએસપીની ફોર્મ્યુલા બનાવીએ. તો કે એસ પી ઓફ સિલ્વર થાયોસાયનેટ ઇઝ ઇક્વલ ટુ કોની કોન્સન્ટ્રેશન, એ જી પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય એસ સી એન માઇનસની કોન્સન્ટ્રેશન. ઓકે, હવે શું લખવું જોઈએ આપણે, તો જો એ જી પ્લસની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો, એક્સ પ્લસ વાય. શું કામ, અહીંયા એક મોલ જ છે ને, અહીંયા પણ કેટલા છે, એક મોલ, એટલે ઉપર એક આવશે, આગળ મલ્ટીપ્લાયમાં એક આવે પણ એકને આપણે ગણતા નથી, અને આની કોન્સન્ટ્રેશન આપણે કેટલી લખશું, એક્સ. તો આને આમ પણ લખી શકાય ને, એક્સ મલ્ટીપ્લાય એક્સ પ્લસ વાય. રેડી? કેએસપી, કેએસપી ઓફ કોણ છે, એજી એસસીએન, બરાબર. તો એજી એસસીએનનો કેએસપી કેટલો, 10^-12. તો આપણને એક ઇક્વેશન મળ્યું, જોવો તો કે 10^-12 ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વાય, બરાબર છે. આવું સેમ ઇક્વેશન અહીંયા ફોર્મ થશે. ચાલો જોઈએ, તો કેએસપી ઓફ એજી બીઆર ઇઝ ઇક્વલ ટુ કોની કોન્સન્ટ્રેશન, એજી પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય બીઆર માઇનસની કોન્સન્ટ્રેશન. ઓકે ચાલો, એજી પ્લસની કોન્સન્ટ્રેશન અહીંયા પણ કેટલી આવશે, એક્સ પ્લસ વાય, અને અહીંયા કેટલી આવશે પાછી, વાય. ઓકે, તો આને આમ પણ લખાય ને કે વાય મલ્ટીપ્લાય એક્સ પ્લસ વાય. ઓકે, આનો કેએસપી કેટલો હશે, 5×10^-13, 5×10^13, તો આનું આવું ઇક્વેશન મળશે. તો તમે સમજી શકો આપણને કેટલા ઇક્વેશન મળ્યા, 2, બરાબર છે. હવે આપણે આ દાખલાને સોલ્વ કરવો હોય, મતલબ આ વસ્તુને સમજવી હોય, બંનેના એસએસ ફાઇન્ડ આઉટ કરવા હોય, બરાબર, એટલે નોર્મલી એકનો એક્સ અને બીજાનો શું કહેવા છે અત્યારે, વાય, કારણ કે મેં એકનો એક્સ લઈને કામ કરેલું છે અને એકનો વાય, બરાબર. આની સોલ્યુબિલિટી વાય બરાબર લીધી છે અને આની સોલ્યુબિલિટી કેટલા બરાબર લીધી, એક્સ, બરાબર. આ શું કામ કર્યું એ તમને ભાન પડવી જોઈએ. રેડી? ચાલો આગળ વધીએ. આગળ વધીને શું કરશું, આ બંનેના ગુણોત્તર લઈશું. ગુણોત્તર લઈએ તો કાં તો એક્સ મળી જાય અથવા તો શું મળી જાય, વાય. ઓકે ચાલો, તો આપણે ગુણોત્તર લઈએ, 10^-12 ડિવાઇડેડ બાય શું આવશે, 5×10^-13. ગુણોત્તર લેવાનો ને બંને ઇક્વેશનનો, આને ઉપર રાખવું આને નીચે રાખું છું, ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ પ્લસ વાય. ઓકે, અહીંયા આવશે વાય એક્સ પ્લસ વાય, તો તમે સમજી શકો આ કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. તો શું વધ્યું આપણી પાસે, 1/5 આવશે ને, 1/5 એટલે 0.2. ઓકે, 0.2 x^y માટે 0.2×10^13 ઉપર જશે, પ્લસ થશે ને, તો 10^1 વધશે, ઇઝ ઇક્વલ ટુ 1/x^y શું આવશે, વાય. હવે 10^1 એટલે 0.2×10 કેટલા થશે, 2, બરાબર. તો માટે x/y
इज इक्वल टू टू थाय ने, माटे एक्स इज इक्वल टू कितला थई जशे टू वाई बराबर। तो हवे तमे आ एक्स इज इक्वल टू टू वाई नी प्राइस आमां कोई पण जगह एड करशो ने तो तमने एक्स एंड वाई नी प्राइसिस मळी जशे। एक्स फॉर कोनी कॉन्सेंट कोनी सॉल्युबिलिटी आवशे ए जी एस सी एन नी, एंड वाई कोनी सॉल्युबिलिटी आवशे ए जी बी आर। बस एज तो शोधवानुं छे आपणे, एक्स अने वाई फाइंड आउट करीने बतावाना छे, बराबर छे। चालो तो आपणे जरा आगळ વધીએ। આગળનો જે દાખલો છે, મતલબ આ જ દાખલામાં આગળ જે પ્રોસેસ છે, ચાલો ગુણોત્તર લઈ લીધું, એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું છે, ટુ વાય। તો આપણે એક ઇક્વેશન લઈ લઈએ, ફર્સ્ટ ઇક્વેશનનો યુઝ કરીએ, 10^-12 ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ પ્લસ વાય, રેડી। હવે જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં શું મૂકવાનો છે, ટુ વાય। તો 10^-12 ઇઝ ઇક્વલ ટુ ટુ વાય, અંદર એક્સની જગ્યાએ ટુ વાય પ્લસ વાય થશે ને, ચાલો ટુ વાય પ્લસ વાય તો કેટલા થશે, થ્રી વાય થશે, ત્રણ દુ છ, છ વાયનો શું થશે, સ્ક્વેર થાય ને, ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 10^-12 થાય। ચાલો માટે વાયનો સ્ક્વેર આ છ છે એ નીચે જ હશે ને, ઇઝ ઇક્વલ ટુ 1/6 × 10^-12 થશે। 1/6 એટલે કેટલા થશે, 0.16666, ઓકે 0.16666 ઓર 7 લખી શકો લાસ્ટમાં, 10^-12 આ શું મળ્યું તમને, વાય સ્ક્વેર। આપણને વાય સ્ક્વેર નહીં વાય જોઈએ છે, તો આનું શું કાઢવાનું, અંડરરૂટ। માટે વાય ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 0.16667 × 10^-12, ઓકે। નાવ આપણને વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, તો તમે તમારા કેલ્સીમાં ટ્રાય કરો, બરાબર છે, હું મારા કેલ્સીની અંદર ટ્રાય કરું છું, બરાબર। અને એનો જે આન્સર છે, આન્સર આવશે 4.08 × 10^-7 4.08 × 10^-7, બરાબર છે। ચાલો આપણને વાય મળી ગયું છે, આપણે ફરી પાછા જોઈએ કે વાય કોની દ્રાવ્યતા છે। ચાલો જુઓ વાય જે છે એ કોની દ્રાવ્યતા આવશે, એ જી બી આરની, બરાબર, કારણ કે એમાં તમે વાય લીધેલું છે। તો આપણે અહીંયા લખી દઈશું કે એ જી બી આરની દ્રાવ્યતા, એ જી બી આરની દ્રાવ્યતા એસ, એસ ઓર વાય કહી શકો, આપણે વાય લીધેલો છે, અત્યારે એસ કરી નાખું, 4.08 × 10^-7 મોલર છે। ચાલો એકની તો મળી ગઈ, હજી એ જી એસ સી એન જે છે એની દ્રાવ્યતા શોધવાની બાકી છે, બરાબર છે। તો આપણે એની દ્રાવ્યતા ફાઇન્ડ કરીએ, ઓકે। ચાલો તો એની દ્રાવ્યતા જે છે એ શોધવા માટે હવે શું કરશું, આપણે થોડું ઇઝી બનાવવું હોય તો, રેડી। તો ઇઝી બનાવવા માટે આપણે શું કરીએ કે આપણું જે ઇક્વેશન હતું 5×10^-13, બરાબર છે, એમાં શું હતું, તો વાય રેડી ઇન્ટુ એક્સ પ્લસ વાય હતું, આવી રીતે હતું ને, બરાબર છે। ચાલો આગળ જોઈએ, તમે જોઈ શકો આપણી ઇક્વેશન જે બનેલું તે 5×10^-13 વાય એક્સ પ્લસ વાય, ઓકે। ચાલો બસ એની જ વાત થાય છે, તો તમે જ્યાં વાય લખેલો છે બરાબર ત્યાં કેટલા મૂકી શકો, 0.5 મૂકી શકો ને, બરાબર છે। તો આપણે 0.5 મૂકીને કામ કરીએ, કારણ કે આપણી પાસે રિલેશન શું છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વાય છે ને, બરાબર છે। તો જ્યાં વાય દેખાય ત્યાં શું કરવું પડશે, આપણે 1/2 × x મૂકવું પડશે ને, તો વાય ઇઝ ઇક્વલ ટુ 1/2 × x, 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5 થાય ને એક્સ, ઓકે। ચાલો તો 0.5x થશે, રેડી, અંદર x ઓલરેડી છે, વાયની જગ્યાએ 0.5x, ઓકે। ચાલો તો 0.5x એ તો છે જ, ઓકે, પછી અહીંયા 1 હશે ને, 1.5x થાય। હવે 1.5 × 0.5 કેટલા થાય, ચાલો જુઓ કેલ્સીમાં ટ્રાય કરો, 15×5 75 થશે ને, બરાબર છે। તો કેટલો આન્સર આવશે, 0.75 × 0.75 એક્સનો શું આવશે, સ્ક્વેર, ઓકે। આ સામે શું છે, 5×10^-13, આ 0.75ને આની નીચે લાવો તો એક્સનો સ્ક્વેર મળશે, માટે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5×10^-13 ડિવાઇડેડ બાય કેટલા આવશે, 0.75 ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલું આવશે એ જોઈએ, તો 5×0.75 ઇઝ ઇક્વલ ટુ આવશે 6.6666
7 કરી દઉં છું ઇન્ટુ 10 રેસ્ટ ટુ માઇનસ 13 બરાબર છે. પણ સીધી વાત છે, 13નું અંડર રૂટ નહીં નીકળે એટલે 14 કરવા પડશે. તો 66.667 ઇન્ટુ 10 રેસ્ટ ટુ માઇનસ 14 બરાબર કોના બરાબર છે, એક્સ સ્ક્વેર. આપણને તો એક્સ જોઈએ છે, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 66.667 ઇન્ટુ 10 રેસ્ટ ટુ માઇનસ 14. માટે આપણો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 8.16 ગુણ્યા 10^-7 ઘાત બરાબર. અને આ એક્સ છે એ કોના બરાબર છે, તો એ કોની દ્રાવ્યતા આવશે, એજી એસસીએન ની દ્રાવ્યતા એસ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, એવો સમ તમને કરાવ્યો કે જેમાં એક જ સોલ્યુશનની અંદર બે અલ્પદ્રાવ્ય ક્ષાર હાજર હોય ત્યારે બંનેની દ્રાવ્યતા શોધવી હોય તો તમારે આ રીતે કામ કરવું પડશે બરાબર છે. કોમનાઇન ઇફેક્ટ પણ વર્ક કરશે અને બીજી બાબત પણ અસર કરશે ચોક્કસથી. રેડી? તો તમે સેકન્ડ ફેક્ટર શીખી ગયા કે બે અલ્પદ્રાવ્ય ક્ષાર એક જ સોલ્યુશનમાં પ્રેઝન્ટ હોય તો શું થશે બરાબર છે. ચાલો, કોમન આયન ઇફેક્ટ છે એટલે દ્રાવ્યતા ઘટવાની છે એ ચોક્કસ છે, પણ દ્રાવ્યતા ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય આપણે એ જોઈ. ચાલો, હવે પછીનો આપણો આગળનો ટોપિક. તો મારું કહેવાનું એમ છે કે આગળના ટોપિક પર જતાં પહેલાં કેટલાક એમસીક્યુ સોલ્વ કરશું બરાબર છે, અને પછી આગળ વધીશું. ચાલો, એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ શકો તમે. રેડી? JEEમાં પૂછાયેલો એમસીક્યુ છે. ક્યારે? તો April 19, 2014નો JEEનો એમસીક્યુ છે. KSB એન્ડ SBs. ઓકે, ચાલો. તો પહેલાં ચાર એમસીક્યુ સોલ્વ કરી દઈએ અને પછી આગળનો ટોપિક જોશું બરાબર છે. ચાલો, પહેલાં સવાલ જોઈએ. Zr3PO4 બરાબર ઝિર્કોનિયમ ફોસ્ફેટ છે, નામ નથી લખેલું બટ ઝિર્કોનિયમ ફોસ્ફેટ બરાબર. ઝિર્કોનિયમ તમારે 6 લેશનમાં અત્યારે સતીશભાઈ જે ચલાવવામાં આવતું હશે બરાબર. કઈ પદ્ધતિ? તો મોન્ડ કાર્બોનિલ નહીં નિકલ માટે છે, વાન આર્કેલ પદ્ધતિ બરાબર. ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટે નીચેનામાંથી દ્રાવ્યતા એસ અને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP વચ્ચેનો કયો સંબંધ સાચો છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જે 2014માં JEEમાં પૂછાઈ ગયો બરાબર છે. ફરી પાછું આ આપણું ઇક્વેશન છે, એના માટે કોની વચ્ચે રિલેશન ફાઇન્ડ કરવાનું? KSP અને S. તો યાદ હોય તો મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું છે બરાબર છે, બસ એ જ વસ્તુ છે. આપણે ઇક્વેશન લખીએ. ચાલો, તો આપણી પાસે છે Zr3PO4, શું આવશે? 4. ઓકે, કેટલા આયન છૂટા પડે છે એ જોઈએ આપણે. ચાલો, 3 મોલ્સ ઓફ Zr4+ છૂટું પડશે. ઓકે, અને 4 મોલ્સ ઓફ PO4 3- છૂટું પડશે. આપણને તો આ તત્વયોગ નીતિય ગુણાંકથી મતલબ છે. આના કેટલા એસ થશે? 3s. આના કેટલા એસ થશે? 4s. હવે આની KSPની ફોર્મ્યુલા બનાવીએ. ચાલો, KSP ઇઝ ઇક્વલ ટુ આ જે તત્વયોગ નીતિય ગુણાંક છે બરાબર છે, એ ઘાતમાં જશે, આખાની ઘાતમાં આવશે. આ 4 જે છે આની આખાની ઘાત આવશે, તો 3s કેટલી ઘાત આવશે? 3 મલ્ટીપ્લાય 4s કેટલી ઘાત આવશે? તો 4. રેડી? આગળ જોઈએ. ચાલો, 3 × 3 = 9 × 3 = 27. 27s કેટલી ઘાત આવશે? 3. એને મલ્ટીપ્લાય 4 × 4 = 64 કેટલા થાય? મલ્ટીપ્લાય 4 = 256 બરાબર. 4 × 4 = 64 + 64 = 256. તો 256 એસની કેટલી ઘાત આવશે? 4 બરાબર. બંનેનું શું થઈ જશે? મલ્ટીપ્લિકેશન. 256 × 27. ચાલો, આન્સર આવે છે 6912. 6912 એને ગુણ્યા 4 × 3 કેટલા થશે? 7. s^4 + 3 એટલે 6912 ગુણ્યા s^7 સાત ઘાત બરાબર છે. આવું થશે કોના બરાબર? KSP. તો આપણે તો આની વચ્ચે રિલેશન કરવાનું છે. તો આપણે શું કરીએ કે KSP છેદમાં લખીએ 6912 બરાબર છે, અને સામે લખીએ s^7. એસને કરતા બનાવીએ. ઓકે, માટે s = સપ્તમૂળ નીકળશે ને, સપ્તમૂળ એટલે 1/7. ઓકે, તો આખું KSP છેદમાં 6912 આખાની 1/7 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ તમારો આન્સર આપેલો છે એ આપણે ઓપ્શનમાં ચેક કરીએ બરાબર છે. ચાલો, ઓપ્શન જુઓ. ઓપ્શનમાં ફર્સ્ટ વન છે, એમાં KSP ખાલી 6912 1/7 ઘાત છે, આ નહીં આવે. KSP 144 તો આપણે આવતું નથી, નહીં આવે.
केएसपी ना छेद में 6912 आखानी एकना छेद में 7 खाता, आपणो आंसर कयो आवशे? चेन्नई। तो तम जोई शको एटला कोई डिफिकल्ट एमसीक्यू नथी पूछाता, बराबर छे। थोड़ू वधारे कॉन्सन्ट्रेशन राखी अने जो तमे सीखो तो चोक्कस ए बधा जे पण एमसीक्यू पूछाय छे अने तमे सॉल्व करी शको। ओके, चलो आपणे सेकेंड एमसीक्यू पर जाइए। वो सारो एमसीक्यू छे, सेकेंड सेम छे जेडब्ल्यू में पूछायेलो। અહીંયા આપેલું છે સીઆર ઓ એચ એથરાઇઝ ક્રોમિયમ ટ્રાય હાઇડ્રોક્સાઇડ નો કેએસપી આપી દીધેલો છે। ઓકે, તો આ સંયોજનની દ્રાવ્યતા, દ્રાવ્યતા એટલે શું શોધવાનું કહે છે? એસ પાણીમાં કેટલી થશે, મતલબ એસ એસ ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનો છે। ઓકે, ચાલો આપણે કામ કરીએ। પહેલાં તો સીઆર ઓ એચ એથરાઇઝ, ઓકે, એની આખું રિએક્શન બનાવીએ। તો સીઆર થ્રી પ્લસ પ્લસ થ્રી મોલ્સ ઓફ શું આવશે? ઓ એચ માઇનસ। ઓકે, તો અહીંયા એસ લખવો જોઈએ અને અહીંયા શું લખવું જોઈએ? થ્રી એસ। ઓકે, આનું કેએસપીની ફોર્મ્યુલા બનાવીએ। ચાલો, કેએસપી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? સીઆર થ્રી પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય ઓ એચ માઇનસની કોન્સન્ટ્રેશન। સીઆરની કેટલી છે? તો એસની એક ઘાત થશે ને, મલ્ટીપ્લાય અહીંયા થ્રી એસની કેટલી ઘાત આવશે? ત્રણ। ચાલો, હવે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ, આ તો એસની એક ઘાત મલ્ટીપ્લાય સત્યાવીસ, એસની કેટલી ઘાત? ત્રણ ઘાત થશે ને, માટે સત્યાવીસ એસની કેટલી ઘાત આવશે? ચાર, બરાબર। સામે શું આવવાનું છે? કેએસપી। ઓકે, ચાલો, હવે આપણને દ્રાવ્યતા શોધવાની કીધેલી છે, તો આપણે એસ શોધવાનો છે, એસને કરતાં બનાવવાનું, તો આ સત્યાવીસ આની નીચે જશે। ચાલો, કેએસપી કેટલો આપેલો છે લખી દઈએ। કેએસપી આપેલો છે 1.6 × 10⁻³ ડિવાઇડેડ બાય કેટલા આવવાના છે? 27। સામે શું આવશે? એસની ચાર ઘાત। રેડી, હવે અહીંયા ચતુર્થ મૂળ નીકળશે ને એસ ફાઇન્ડ કરવો હોય તો, તો માટે એસ ઇઝ ઇક્વલ ટુ ચતુર્થ મૂળ, તો અહીંયા ચાર લખવા પડે, બરાબર છે, ચતુર્થ મૂળ કાઢવાનું છે, તો ત્યાં કેટલા લખવા પડશે? ચાર। ઓકે, અંદર આવશે 1.6 × 10⁻³ ડિવાઇડેડ બાય કેટલા આવશે? 27, તો આપણો આન્સર છે। કારણ કે એ લોકોએ બિલકુલ ગણતરી બતાવીને પછી કોઈ પર્ટિક્યુલર એક આંકડામાં આન્સર નથી આપેલો, ડાયરેક્ટલી આવું જ કંઈક આપેલું છે। ચાલો આપણે જોઈએ, તમે યાદ રાખી લો, આપણે ઓપ્શનમાં જવાનું છે। ચાલો, ઓપ્શનમાં કયો ઓપ્શન પ્રોપર છે? અહીંયા 12 લખેલા છે મલ્ટિપ્લિકેશનમાં, અહીંયા અંડરરૂટ 4 છે, મતલબ ચતુર્થ મૂળ છે, 1.6 × 10⁻³ ડિવાઇડેડ બાય 27, તો આન્સર ઇઝ બોમ્બે, બરાબર। તો તમે સમજી શકો કયો આન્સર આવશે? બોમ્બે આન્સર આવે છે, બરાબર, આ જેડબલમાં પૂછાયેલો ક્વેશ્ચન। ચાલો, ત્યાર પછી આગળ વધીએ, આગળ નવો ક્વેશ્ચન છે। હવે આ જે છે નીટનો ક્વેશ્ચન છે, બરાબર, અગત્યનો છે, બહુ સારો ક્વેશ્ચન છે। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના સંતૃપ્ત દ્રાવણની પીએચ બરાબર 9 છે, પીએચ કેટલી આપેલી છે? 9। તો સીએઓએચ ટ્વાઇઝનો દ્રાવ્યતા ગુણાકાર કેએસપી શોધો, ખાલી પીએચ આપીને આપણને કહે છે કે કેએસપી ફાઇન્ડ આઉટ કરો, બરાબર। તો પહેલાં તો આપણે આના ઇક્વેશન પર જવું જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે અહીંયા શું આપેલું છે। ઓકે, સીઆર ઓ એચ ટ્વાઇસ, બરાબર, સીઆર ઓ એચ, સોરી, સીએ છે, રેડી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો સીએ ઓ એચ ટ્વાઇસ છે, એની રિવર્સિબલ પ્રોસેસ સીએ ટુ પ્લસ પ્લસ ટુ મોલ્સ ઓફ શું આવશે? ઓ એચ માઇનસ। ઓકે, બંને આપેલા છે, બંને આયન મતલબમાં છૂટા પડશે। હવે એ તમે સમજી શકો કે બંનેના એસ તો સેમ જ રહેવાના છે ને, બરાબર છે, પીએચ ઉપરથી આપણને એચ પ્લસની કોન્સન્ટ્રેશન મળે અને પીએચની જગ્યાએ પીઓએચ ઉપરથી ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન મળે, તો પીએચ ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે આપણને? 9। આમ આના જગ્યાએ આપણે પીઓએચ જોતો હોય તો 14 માઇનસ શું કરવા પડે? 9, તો કેટલો જવાબ આવશે? 5 આવશે ને, બરાબર છે। ચાલો, તો સીધી વાત છે કે આમાં ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન આપણને મળી શકે એમ છે, બરાબર, તો ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન પીઓએચ ઉપરથી 1 × 10⁻⁵ કેટલી આવશે? 5। હવે આવું તો તમને આવડવું જોઈએ, બરાબર, કે પીએચ ઇઝ ઇક્વલ ટુ, ઇનકેસ તમને 9 આપેલા છે અને એચ પ્લસની કોન્સન્ટ્રેશન લખવી હોય તો આના ઉપરથી તમે કેટલી લખો? એચ પ્લસની કોન્સન્ટ્રેશન, તો જે આંકડો આપ્યો હોય ને એ માઇનસમાં ઘાતમાં જતો રહે, 10⁻⁹ ઘાત મોલા, બરાબર, એની જેમ આપણને પીઓએચ કેટલો મળ્યો? 5, તો ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન જે આપણે કામની છે એ 1 × 10⁻⁵ મોલર મળી, બરાબર છે। ચાલો, હવે શું કરશું કે એ તો આપણને કોના બરાબર મળી? કે 2S બરાબર મળી, 2S થાય ને, 2S બરાબર કેટલા મળ્યા? 1 × 10⁻⁵ મોલર મળ્યા, અહીંયા તો S લખવો પડશે ને, તો આપણે શું ગોતવું પડશે? પહેલાં તો S, કારણ કે અહીંયા S જ લેવાનો છે, અહીંયા 2S એટલે આ લઈએ તો ચાલે, પણ અહીંયા નહીં ચાલે,
बराबर है, तो एस फाइन करिए। चलो तो एस इज इक्वल टू केटला 1 × 10⁻⁵ / 2 माटे एस इज इक्वल टू 0.5 × 10⁻⁵ मोलर। रेडी, आ आपने शू मिली गयो एस, पर आपने एस नहीं के एस पी जोईए। ओके, कोना माटे सी ओ एच ट्वाइस, तो के एस पी नी फॉर्म्यूला बनावीए। चलो के एस पी इज इक्वल टू कॉन्सन्ट्रेशन ऑफ सी ए टू प्लस मल्टीप्लाय कॉन्सन्ट्रेशन ऑफ ओ एच माइनस। અહીંયા તો એસ જ લખાશે ને, એસની કેટલી ઘાત લખાશે? એક, મલ્ટીપ્લાય અહીંયા શું લખાશે? ટુ એસની બે ઘાત થાય ને, કારણ કે ઓ એચ માઇનસ જે છે એ કેટલો છે? ટુ એસ બરાબર છે, તો તત્વીય મિતીય ગુણાંક ઉપર ઘાતમાં જશે, આમાં તો એક જ ઉપર જશે બરાબર, તો શું થશે? અહીંયા ટુ ટુ ઝા ફોર, ફોર એસનો શું થઈ જશે? ક્યુબ થાય ને, બે ને એક ત્રણ ઘાત। ચાલો 4 × s બરાબર કેટલા છે આપણી પાસે? એસ બરાબર છે 0.5 × 10⁻⁵ તો 0.5 × 10⁻⁵ એની 3 ઘાત થાય ને, આ આપણો કે એસ પી। રેડી, ચાલો 4 × 0.5 કરવાના છે, પણ 0.5 × 0.5 એને ગુણ્યા 0.5 એટલે આવશે 0.125। 4 × 0.125 એને ગુણ્યા 10⁵ રેડી, 4 × 0.125 કરીએ કેટલા થાય છે? ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.5, 0.5 × 10⁻⁵ આપણને શું મળે છે? આપણો કે એસ પી, કોના માટે? સી ઓ એચ ટ્વાઇસ માટે। તો તમે જોઈ શકો કે આ પણ કોઈ એટલો ડિફિકલ્ટ દાખલો નથી, બરાબર છે, બહુ ઇઝી છે, થોડું માઇન્ડ ચલાવવાનું છે અને પછી સમજવાનું છે કે કઈ રીતે કામ કરવાનું છે। હવે ઘણાને મને ખબર છે કે અહીંયા થોડું સમજવામાં પ્રોબ્લેમ થઈ હશે, તો પાછું કહી દઉં, પીએચ આપેલી છે 9, એના ઉપરથી પીઓએચ આપણને મળે છે 5, પીઓએચ ઉપરથી ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન કેટલી મળી? 1 × 10⁻⁵ મોલર। પણ તમે જોવો ઇક્વેશનમાં કે એ 2s બરાબર છે, 2s બરાબર આપણને ટોટલ કોન્સન્ટ્રેશન 1 × 10⁻⁵ મળે છે, પણ જ્યારે આપણે ઇક્વેશનમાં મૂકવાનું થશે ને ત્યારે 2s નહીં પણ કેટલું મૂકવાનું થશે? s, અહીંયા તો s મૂકવો પડશે ને, આપણે s બરાબર પ્રાઇસ મૂકવી પડે અહીંયા, તો s ગોતવો પડશે બરાબર। તો આપણે સીધું એમ કહી દઈશું ને કે 2s ઇઝ ઇક્વલ ટુ, જો 1 × 10⁻⁵ મોલર હોય તો આ 2 અહીંયા નીચે જવા દો એટલે s વધશે, તો s ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻⁵ / 2, s ઇઝ ઇક્વલ ટુ 0.5 × 10⁻⁵। પછી આપણે ઇક્વેશન બનાવશું અને જ્યાં એસ આવતો હશે ત્યાં પ્રાઇસ મૂકશું, આપણો આન્સર આવશે। ઓકે, તો આ ટાઈપનો સમ જે છે એ નીટ 2019માં પૂછાયેલો સવાલ છે, JEE-વાળા પણ ધ્યાન આપે અને પણ આ ટાઈપનો MCQ પૂછાઈ શકે। ઓકે, અને તો એના કરતાં પણ ઇઝી પૂછાય છે, તમે જોઈ લે। ચાલો સેકન્ડ MCQ તમે જોઈ શકો, ઉપર મેં લખેલું છે નીટ 2018માં પૂછાયેલો MCQ છે। ઓકે ચાલો, તો શું છે સવાલ, આપણે સવાલ જોઈએ, બહુ અગત્યનો છે સવાલ, પ્રોપર વાંચશો સમજશો તો કામ થશે। 298 કેલ્વિન તાપમાને BaSO4 બેરિયમ સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતા એસ આપેલું છે, વોટરમાં સોલિબિલિટી એસ આપી દીધેલું છે, એસ આપ્યો છે 2.42 × 10⁻³ આ ઇમ્પોર્ટન્ટ છે, એને ગ્રામ પર લીટર આપેલું છે। આપણે કોઈ દિવસ ગ્રામ પર લીટરમાં કામ નથી કરતા, આપણે મોલ પર લીટરમાં કામ કરીએ છીએ, તો સીધી વાત છે કે આ ગ્રામને લીટરમાં મોલમાં કન્વર્ટ કરવા માટે BaSO4ના અણુભાર વડે આને શું કરવું પડશે? ડિવાઈડ કરવું પડે, થાય ને, કારણ કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, અણુભાર અહીંયા નથી લીધેલો કામમાં એટલે હવે લેવો પડશે ને, અહીંયા મોલ કરવા પડશે, તો મોલ પ્રતિ લીટરમાં જ કામ થાય બરાબર। તો તેના દ્રાવ્યતા ગુણાકાર KSPનું મૂલ્ય શું હશે? આ દ્રાવ્યતા એસ મળી જાય તો ચોક્કસથી KSP મળી જશે બરાબર, તો આપણે પહેલાં એસને મોલ પર લીટરમાં કન્વર્ટ કરીએ। ચાલો ધ્યાન આપજો, BaSO4 બેરિયમ સલ્ફેટનો એસ કેટલો આપેલો છે? 2.42 × 10⁻³ કેટલો ગ્રામ પર લીટર આપેલો છે, આપણે એમાં કન્વર્ટ કરવું છે મોલ પર લીટરમાં, તો આને ડિવાઈડ શું કરવું પડે? એનું મોલેક્યુલર માસ જે આપેલું છે 233 ગ્રામ પર મોલ। ઓકે ચાલો, તો એસ ઇઝ ઇક્વલ ટુ 2.42 × 10⁻³ / 233, આ શું થઈ જશે હવે? મોલ પ્રતિ લીટર અથવા તો મોલારિટી, કારણ કે મોલારિટીમાં જ કામ થશે દ્રાવ્યતાનું, ગ્રામ પર લીટરમાં નહીં ચાલે બરાબર। તો આપણે ડિવાઈડ જો કરીએ 233 વડે, રેડી, તો 2.42
42 डिवाइडेड बाय 233 इज इक्वल टू आवशे 0.01038 6266 इंटू 10⁻³ मोलर આપણો એસ આવે છે. કોના માટે આવે છે? બી એસ ઓ ફોર માટે. દ્રાવ્યતા એસ આપણને આટલી મળે છે. હવે આપણે કે એસ પી શોધવાનું છે, તો સૂત્ર બનાવીએ. ચાલો, કે એસ પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બી એ પ્લસ ટુની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય એસ ઓ ફોર ટુ માઇનસની કોન્સન્ટ્રેશન. આ પણ એક છે ને આ પણ એક છે. ઇક્વેશનમાં તમે જોઈ શકો, બરાબર. ઇક્વેશન લખી દો કે બી એ એસ ઓ ફોર, ઓકે, રિવર્સિબલ પ્રોસેસ, બી એ ટુ પ્લસ એન્ડ એસ ઓ ફોર ટુ માઇનસ. બંને એક એક જ છે ને, તો બંનેમાં એસની એક ઘાત આવશે. તો એસની એક ઘાત મલ્ટીપ્લાય એસની એક ઘાત. ચાલો, કે એસપી, ઓકે, એસનો શું થશે? સ્ક્વેર થાય ને. એસનું શું કરવાનું છે? સ્ક્વેર કરવાનો છે. ચાલો આપણે કરીએ. તો આપણી પાસે છે 0.01038 6266 ઇન્ટુ 10⁻³ કેટલો કરવો પડશે? સ્ક્વેર. ચાલો તમે તમારા કેલ્સીમાં કરો, હું મારામાં કરીશ. ગુણ્યા 0.01038 6266 ઇઝ ઇક્વલ ટુ આવશે 1.078 × 10⁻⁴. અહીંયા 3 × 2 6 એટલે 10⁻⁶. આ તો આની આવેલી છે, બરાબર છે. ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ 6 × 4 = 10. તો આન્સર આવશે 1.078 × 10⁻¹. બરાબર. કોના બરાબર આવ્યું? કેએસપી બરાબર. તો કેએસપી આવશે 1.078 × 10⁻¹. આપણે ઓપ્શનમાં જઈએ. ચાલો ઓપ્શનમાં જોવો કઈ જગ્યાએ છે 10⁻⁶.